गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती, पाठ 7 जीवन पाथे। तो विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे भण्या के जे लेखक होय छे एमने 5 भाईओ होय छे अने 5 भाईओ मांथी एक ज भाई बीए थयेलो होय छे, एटले के एक ज भाई कॉलेज करी होय छे अने बीजा बधा भाईओ जे क्यांक ने क्यांक अर्ध वच्चे अटकी गया होय छे, एटले के ओछू भणेला छे। त्यारे जे लेखकना पिता छे ए दत्तुने कॉलेज में जवानी ना पाड़े छे, एटले दत्तु जे होय छे ए चीड़ाय छे अने कहे छे के वांक बीजानो अने सजा मने थाय छे। ते दत्तु एवुं कहे छे त्यारे पहलेथी ज वर्षे मैट्रिकनी परीक्षा ज्यारे पास थाय छे त्यारे एमना जे पिताश्री होय छे એ એમને આગળ અભ્યાસ કરવાની ના પાડે છે, પરંતુ એ પાસ થઈ જાય છે એટલે એમનો નંબર જે હોય છે એ ઠીક ઠીક નંબરે ઊંચો આવ્યો હોય છે। આ બે પરીક્ષાના જોરે જે દત્તુ હોય છે એ કોલેજમાં જવાની માંગણી કરે છે પિતાશ્રી જોડે, પણ પિતાશ્રી ના પાડે છે અને એમને પછી છેલ્લે કહે છે કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો। એમને એન્જિનિયરિંગ બનવું હોય છે પરંતુ એના પિતા ના પાડે છે। ત્યારબાદ જે દત્તુ છે એક વર્ષ જે આર્ટ્સ કોલેજ હોય છે એમાં એ જાય છે, ત્યારબાદ થોડી દલીલ કર્યા પછી એમના પિતાજી છે એ પીગળી જાય છે અને એમને કોલેજ જવાની રજા આપી દે છે, એટલે એ તૈયાર થઈ જાય છે અને કોલેજ જવા માટે તૈયાર થઈ જાય છે। ત્યારબાદ જે લેખક છે એ કહે છે કે બીએ LLB થઈશું તો મામલતદાર કે મુનસિપ થવાશે, એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે, પણ તેમાં શું કરવું પડે તો આપણે પ્રજા જે હોય એને આપણે લૂંટવી પડે, એના જોડેથી આપણે પૈસા લેવા પડે, એટલે આમાં તો અન્યાય જ છે। એટલે કહે છે કે એ લાઇનમાં જવું નથી, પરંતુ જે એન્જિનિયરિંગ જે લાઇન છે એમાં મોટા મોટા આલિશાનો મકાન બનાવવાના હોય, જંગલમાંથી રસ્તા કાઢવાના હોય, પુલો બંધાવવાના હોય, એ મજાનો તો આખો જન્મારો મળશે અને ઘોડા ઉપર બેસીને અને ઘોડા ઉપર સવાર સાંજ ફરવાનો પણ એમાં લાહવો મળશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ પણ એમાં લેવાશે અને એમાં સરકાર છેતરાશે પણ પ્રજા છેતરાશે નહીં। એટલે લેખકને એવું લાગે છે કે આ એન્જિનિયરિંગ સારું છે એ એવું કહે છે। ત્યારબાદ જે દિવસે કોલેજમાં દાખલ થવા જવાના હતા એ દિવસે એમના પિતાશ્રી જે હતા એ સાંગલી રાજ્યના જે ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા, ત્યારે જે પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી ત્યારે એ લોકો સાંગલી સ્ટેશન ઉપર ભેગા થાય છે અને એમના જે પિતાશ્રી હોય છે એ પુણે શા માટે જાય છે તેનું કારણ જાણવા માટે તે લેખક છે પિતાશ્રીને કહે છે કે નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું। એટલે કહે છે કે આપણે મહેનત કરીએ તો આપણે ઓછા ભાવમાં આપણને નોટો મળી જાય, રાજ્યનો તો જાહેર ભાવ જ બતાવીશું, વચમાં જે નફો મળશે તે આપણે લઈ લઈશું, એટલે કે વચ્ચે જે આપણને નફો મળશે એ આપણે લઈ લેવાનો એ એવું કહે છે અને કહે છે કે કોઈને ખબર પણ નહીં પડે અને આપણને નફો પણ મળી જશે। ત્યારે પિતાશ્રી જે હોય છે દત્તુના એ શાંતિથી આ બધું સાંભળતા હોય છે, એટલે એ કહે છે કે મારી વાતનું જે છે એ ખોટું લાગ્યું છે કે મારી વાતનો આઘાત પહોંચ્યો છે એવું તેમને લાગે છે। એ ક્ષણે જે લેખક હોય છે એમને કલ્પના પણ સરખી ન આવી અને માને છે કે મારી આ સૂચનાથી પિતાશ્રીનો શક્ય શક્યતાનો પિતાશ્રીને વિચાર કરે છે, એટલે કે પિતાજી મારી આ જે વાત છે નફો કરવાની કે બીજાની જોડેથી વધારે પૈસા લેવાની એ વાતથી એમના પિતાજીને આઘાત લાગ્યો હોય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આનો આગળનો પાઠ આપણે હવે ભણીશું। થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે, તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા, તારી કેળવણી પર ધૂળ છે, આપણા કુળ દેવતાને આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો, લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું એ જ મોટી વાત છે, મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ, તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું। હવે લેખકના જે પિતાશ્રી હોય છે એ વાત સાંભળીને જે વધારે પૈસા નફોની વાત કરે છે ત્યારે એ ખૂબ જ ગડગડા થઈ જાય છે, એકદમ
દુખી થઈ જાય છે એ પોતે અને એને કહે છે કે દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. હિદ્દા એટલે કે અધમતા ભર્યું હલકાપણું કે તારામાં આવું હશે એવું મેં વિચાર્યું નહોતું. અને તારી વાત તો એવી છે કે જે આપણે અન્નદાતા છે, જેને આપણને ભોજન આપ્યું છે, જે આપણને પૈસા આપે છે મહેનત કરીને, અને આપણે એના જોડે જ આપણે એને છેતરીએ કે તારી કેળવણી મેં કરી એના ઉપર તો ધૂળ છે કે આવું મેં તને શિક્ષણ આપ્યું નહોતું. પણ આપણા જે કુળ દેવતા છે, આપણા જે ભગવાન છે, આપણને જે રોટલો આપ્યો છે તેનાથી આપણે શું કરવું જોઈએ? સંતોષ માનવો જોઈએ. અને લક્ષ્મી તો આજે છે અને કાલે છે, પૈસા તો આપણી જોડે આજે છે અને કાલે નથી, પણ એ તો હાથનો મેલ છે, એ તો જતા પણ રહે પૈસા. એટલે આપણે એ જીવનમાં એવું માનવું ન જોઈએ. આપણે નફો કોઈની જોડેથી વધારે રૂપિયા લેવા ન જોઈએ. આપણું જે મહેનતનું હોય આપણે એ જ લેવું જોઈએ. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ, એમના પિતાશ્રી કહે છે કે હવે મરીને કોઈ બીજાની આગળ જો હું ઊભો રહીશ તો પછી બીજાને શું જવાબ આપીશ? તું કોલેજમાં રોજ જાય છે, કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવું જ કરવાનો છે કે આવો નફો જ કરવાનો છે? બીજાને તું લૂંટવાનો જ છે? એના કરતાં તો તું અહીંયા જે ફોર્મ ભરવા આવ્યો છે કોલેજનું એ તું ભરીશ નહીં, એના કરતાં અહીંથી તું પાછો જતો રહે ઘરે, એમાં બીજું શું ખોટું છે? એવું એના પિતાશ્રી કહે છે દત્તુના. હું સડક થઈ ગયો, ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. સવારે પૂના પહોંચ્યો તો પહેલાં મને મન સાથ નિશ્ચય કર્યો કે હરામનો ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. એકદમ એ બેબાકડા બની ગયા, આશ્ચર્યમૂઢ થઈ ગયા. સડક થઈ જવું એટલે કે આશ્ચર્યમૂઢ થઈ જવું, એકદમ આશ્ચર્ય પામી ગયા. ગાડીમાં આખી રાત એમને ઊંઘ પણ ના આવી લેખકને. અને સવારે પૂના પહોંચ્યા ત્યારે મનમાં એમને નિશ્ચય કર્યો કે ક્યારે પણ હરામનો જે ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, જે હરામના પૈસા છે એનો ધનનો પૈસા કમાવાનો લોભ ક્યારેય હું કરીશ નહીં એવું લેખક કહે છે. પિતાશ્રીનું નામ નહીં લજું કે મારા પિતાશ્રીનું જે નામ છે, એમના જે સંસ્કાર છે, એમનું હું નીચા નહીં પાડું એવું લેખક કહે છે. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. પછી એમને નિશ્ચય કરી લીધો કે ક્યારેય હું હરામના ધનનો લોભ ક્યારે પણ કરીશ નહીં, અને જે પિતાશ્રીએ મારી જે કેળવણી આપી છે એમને ક્યારેય હું નીચી નહીં પાડું, એમને જે મને સારા સંસ્કાર આપ્યા છે એનો હું અમલ કરીશ. એટલે એમને નિશ્ચય કરી લીધો અને પછી એ કોલેજ તરફ જાય છે. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચેના ટ્રેનમાં જ મળી ચૂકી હતી. જે એમની સાચી કેળવણી હતી, જીવન જીવવાની જે રીત હતી, એમને જે એમના પિતાશ્રી જે ટ્રેનમાં ગયા હતા, જે બંને જણા સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં જ એમને જીવન જીવવાની જે મળી ગઈ હતી કેળવણી, એ એમને ટ્રેનમાં મળી ચૂકી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કોઈની જોડેથી વધારે પૈસા કે આપણે એવો લોભ ન રાખવો જોઈએ કે બીજા કોઈ ગરીબ લોકોને આપણે છેતરવા ન જોઈએ. આ પાઠ ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણા પિતાજીએ જે આપણને કેળવણી આપી હોય એ આપણે એનો અમલ કરવો જોઈએ અને આપણે એમના જેવું બનવું જોઈએ, અને કોઈને હરામનો ધનનો લોભ આપણે ક્યારે પણ કરવો ન જોઈએ એ આપણને આ પાઠ ઉપરથી શીખવા મળે છે. તો હવે આપણે આ શબ્દ સમજૂતી ભણીશું. જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન, શાખ એટલે આબરૂ, LCE એટલે કે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, મામલતદાર એટલે કે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર, મુનસફ એટલે કે દીવાની ન્યાયાધીશ, પ્રોમેસરી નોટ એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર, હીનતા એટલે કે અધમતા હલકાપણું. હવે આ રૂઢિપ્રયોગો છે, ઉમેદવાર ન આવી એટલે કે આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું એટલે કે શાખ જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી, એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું, જે આપણે વાત હોય એની ઉપર મક્કમ રહેવું, સડક થઈ જવું એટલે કે આશ્ચર્યમૂળ થઈ જવું, નામ લજવવું એટલે કે અપકીર્તિ અપનાવી. હવે અહીંયા અભ્યાસ આપ્યો છે, પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે ખાલી જગ્યા. કેમ નહોતા વિચારતા? તો દત્તુ હોશિયાર ન હતો, ખ છે કોલેજની ફી વધુ હતી, ગ દત્તુને કમાતો કરી દેવો હતો, કે ગ છે કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા,
तो दत्तुना बधा जे भाईओ हता ए बधा कॉलेज में निष्फळ रह्या हता। एटला माटे जीवन पाथे पाठमाना विचार श्रृंखला शब्दनो अर्थ खाली जग्या छे। क छे विचारोनी क्रमिकता, ग छे धैर्य, ख छे प्रवास के ग छे के मान्यता। तो शुं आवशे? विचारोनी क्रमिकता। त्रीजू छे काका साहेब ने बाळपणमां कुटुंबीजनों कया नामे बोलावता? क छे सत्तू, ख छे दत्तू, ग छे कक्कू के ग छे काकू। तो जवाब आवशे दत्तू। चौथू छे लेखक ने आखी रात गाड़ीमां ऊंघ न आववानुं कारण क्युं हतुं? क छे पछतावो थतो हतो, पिताजी मान्या नहीं, योजना बंद रही थी कि हवे हूँ कई रीते भणीश। तो आमां शुं आवशे? आखी रात केम नथी ऊँगाई? एमने पछतावो थयो हतो एटला माटे एमने ऊँग नथी आवी। तो विद्यार्थी मित्रों, हवे तमारे लेसन में आ जे अभ्यास छे प्रश्न बे अने प्रश्न त्रण, ए तमारे घरे थी आ शब्दार्थ रूढ़िप्रयोगों ए तमारे होमवर्क में लखी लावानुं छे। थैंक यू।